સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઝીરો દબાણની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આ અભિયાન હેઠળ સુરતની ટીમ દ્વારા રસ્તા પરથી ખાણીપીણીની લારીઓને દૂર કરવામાં આવી છે, જેના લીધે હજારોની સંખ્યામાં ફૂડ સ્ટ્રીટ વેન્ડર્સ બેરોજગાર બન્યા છે. હવે લારીવાળાઓએ સુરત મહાનગરપાલિકા સામે મોરચો માંડ્યો છે. અગાઉ તેઓએ ભીખ માંગી વિરોધ દર્શાવ્યો હતો, તો આજે વેન્ડરોએ થાળી અને વેલણ વગાડીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વેન્ડરોએ વેપાર કરવા માટે પાલિકાને અલગ જગ્યા ફાળવવા માટે પણ માંગ કરી હતી, તેમજ પાલિકા જગ્યા નહીં ફાળવે તો આવનારા સમયમાં હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. અહીંયા રજૂઆત એક જ છે સાહેબ, કે આજે લોકો પાસે કામ ધંધા નથી. આજે બધા એકબીજા બધા હેરાન પરેશાન છે કે સ્કૂલની ફીસ કઈ રીતે ભરવી, લોનના પૈસા કઈ રીતે ભરવા. કારણ કે અમને પ્રધાનમંત્રી સ્વનિધિ તરફથી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી અમને પીએમએસની લોન આપવામાં આવેલ છે, જે ફક્ત ને ફક્ત લારી ગલ્લા પથ વિક્રેતાઓ માટે જ આપેલ છે, જેના અંદર અમારા ત્યાંથી 10, 20 અને 50 હજારની લોન લીધેલ છે, જેના હપ્તા અમારે ભરવાના મુશ્કેલ થઈ ગયા છે. ત્યારબાદ કે અમારી લારી ગલ્લા, અમારો ફળ ફ્રૂટ, અમારો માલ મુદ્દો બધો જ મ્યુનિસિપાલિટીએ જપ્ત કરી લીધો છે. એના માટે તેને અમે અહીંયા ભેગા થયા છે કે અમને અમારો માલ મુદ્દો, અમારી લારી તેમજ અમારી જગ્યા અમને અમારી જગ્યા પર પાછી આપવામાં આવે. કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે 2012 અને 2014ની ગાઈડલાઇન છે કે જ્યાં સુધી એસએમસી કોર્પોરેશન તરફથી લારી ગલ્લા પથ વિક્રેતાઓને વૈકલ્પિક જગ્યા આપી દેવામાં ન આવે ત્યાં સુધી એમને એમની જગ્યા પરથી ખસેડવામાં પણ ના આવે. અને ત્યારબાદ ગુજરાત ગેઝેટ જે બહાર પડ્યું છે હાઈકોર્ટ તરફથી, એમાં પણ સાફ સાફ લખ્યું છે કે દરેકે દરેક લારી ગલ્લાવાળાઓ માટે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે, ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી એનું પોતાનું સ્ટેન્ડ લેશે અને ત્યારબાદ જ તમે લારી ખસેડી શકો છો. ને અમારા માટે તો તમારે હોકિંગ ઝોન બનાવીને આપવાના થાય છે, તમારે તો અમારા બાળકો માટે સારામાં સારી સુવિધાઓ કરવાની થાય છે, આવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનમાં લખવામાં આવેલું છે. તમારે અમારો ઉદ્ધાર કરવાનો હોય છે, એની જગ્યા પર તમે અમને ઉજાડી નાખી રહ્યા છો. આ નહીં ચાલે મેડમ, આ કઈ રીતે તમે રણનીતિ રમી રહ્યા છો અમને સમજાતું નથી. હવે અમારી લડત એવી રહેશે કે તારીખ 8/1/2024ના દિવસે અમે ચોક બજારથી લઈને મુગલીસરા સુધી એક મહા અધિકાર રેલી, જેના અંદર સુરત શહેરના દરેકે દરેક લારી ગલ્લાવાળા ભેગા થઈને પોતાની રજૂઆતો મ્યુનિસિપાલિટી કમિશનર સામે રજૂઆત કરશે અને ત્યાં એમને જણાવશે કે મેડમ, અગર તમે તમારી વાત બધી અમે યોગ્ય માનીએ, ચાલો તમારા હિસાબથી ઝીરો દબાણ છે, તો પછી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની ગાઈડલાઇનનો શું મતલબ સમજવો અમારે. આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા નગરી શ્રીરામ મંદિર